नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु स्वागत है। हवे विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे आपनु 4 अने भाग नंबर छे मित्रों आपनो 6। हवे विद्यार्थी मित्रों, आपणे अगाउ भाग 5 नी अंदर उष्माना प्रसरण विषे चर्चा करी चुकी हती के उष्मानु प्रसरण हमेशा गरम पदार्थ थी ठंडा पदार्थ तरफ थतुं એટલે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થતું હોય છે। અને ત્યાર પછી જોયું આપણે કે ઉષ્મા વહન, એટલે કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહનને ઉષ્મા વહન કહેવામાં આવે છે। તો હવે આપણે આગળની ચર્ચા એટલે કે પ્રવૃત્તિ નંબર 4.7 કે જે તમને પેજ નંબર 41 ઉપર આપેલી છે તો એના વિશે હવે આપણે ચર્ચા કરી। તો જુઓ મિત્રો, પ્રવૃત્તિ નંબર 4.7 તમે પણ સાથે સાથે पाठ्यपुस्तक अंदर जोता रहो। जुओ मित्रों, प्रवृत्ति नंबर 4.7 के नाना बीकर में पानी भरी ने तेने गरम करो। शू करवानुं छे मित्रों? नाना बीकर में पानी भरी अने तेने गरम करो। स्टीलनी चमची, प्लास्टिकनी फूटपट्टी, पेन्सिल अने विभाजक जेवा पदार्थोने भेगा करीने तेमने बीकरमाना गरम पानीमां एवी रीते डूबारो के तेमना एक बाजुना छेड़ाओ पानीनी बहार रहे। हवे थोड़ाक समय पछी एटले के थोड़ाक समय राह जोया पछी गरम पानीमां डूबाड़ेला पदार्थोना पानीनी बहार रहेला छेड़ाओने अडको અને તમારા અવલોકનો નીચે કોષ્ટકમાં નોંધ કરો। હવે કીધું છે તમને એક નાનું બીકર લેવાનું છે, અને એ બીકરની અંદર તમારે થોડું ગરમ પાણી ભરવાનું છે। બીકર અને આ છે ગરમ પાણી। પછી તમારે વારા ફરતી જે પદાર્થો આપેલા છે ક્યાં ક્યાં, તો કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂલપટ્ટી, પ્લાસ્ટિકની ફૂલપટ્ટી, ત્યાર પછી પેન્સિલ અને દ્વિભાજક। હવે આ ચારેય પદાર્થોને વારા ફરતી તમારે આ પાત્રની અંદર મૂકવાના છે। એક છેડો બહાર રહે અને એક છેડો પાત્રની અંદર પાણીમાં ડૂબેલો રહે તે રીતે તમારે વારા ફરતી ગોઠવવાના છે। હવે તમારે થોડા સમય રાહ જોયા પછી એ પદાર્થનો જે બહારનો છેડો છે એટલે કે જે હવામાં રહેલો જે છેડો છે એને તમારે સ્પર્શ કરી અને અડવાનો છે કે તમને ગરમ લાગે છે કે નહીં। તો વારા પછી તમારે આ પદાર્થો મૂકી અને આ પ્રયોગ કરવાનો છે। હવે આગળ જોઈએ અને એ અવલોકનો તમારે કોષ્ટક નંબર 4.3 ની અંદર નોંધવાના છે કે વપરાયેલ વસ્તુ કે જે પદાર્થ માંથી બનેલ હોય, સ્ટીલની ચમચી છે તો કે સ્ટીલની ચમચી એ કયા પદાર્થ માંથી બનેલી હોય, તો કે ધાતુ માંથી બનેલી હોય। એવી રીતે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી શેમાંથી બનેલી હોય, તો કે પ્લાસ્ટિક માંથી બનેલી હોય। ત્યાર પછી પેન્સિલ શેમાંથી બનેલી હોય, તો કે લાકડા માંથી બનેલી હોય છે। અને દ્વિભાજક છે, દ્વિભાજક શેમાંથી બનેલો હોય, તો કે પ્લાસ્ટિક માંથી બનેલો હોય છે। તો આ રીતે તમારે નોંધ કોષ્ટક 4.3 માં કરવાની છે। અને જો બીજો છેડો ગરમ થાય છે, જો ગરમ થતો હોય તો તમારે હા લખવાનું છે, અને જો ગરમ ન થતો હોય તો તમારે ના લખવાનું છે। તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક કહે છે। સમજો મિત્રો, ઉષ્માના સુવાહક કોને કહેવાય? હવે તમે ચમચી નાખશો આમાં અને બીજા છેડાને તમે સ્પર્શ કરશો તો એમાં તમને ગરમ લાગશે। ત્યાર પછી ફૂટપટ્ટી નાખશો તો એ પણ તમને ગરમ
લાગશે. ત્યારબાદ પેન્સિલ મૂકશું તો એ ગરમ લાગશે નહીં, દ્વિભાજક મૂકશો તો એ ગરમ લાગશે નહીં. તો આનો મતલબ એવો કે જે પદાર્થો ગરમ લાગે છે એમાંથી ઉષ્માનું વહન થતું હોય છે, અને જેમાં તમને ગરમ લાગતું નથી એ ઉષ્માનું વહન થવા દેતા નથી. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માને એટલે કે ઉષ્માનું સરળતાથી વહન થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે. સમજો મિત્રો, ઉષ્માના સુવાહક એટલે શું? વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખજો, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહે છે. એટલે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા હોય તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. તો મિત્રો ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ. આગળ જોઈએ કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે, એટલે કે ઉષ્માના અવાહકો કહે છે. તો આપણે જોયું કે ઉષ્માના સુવાહક, હવે જોઈએ આપણે ઉષ્માના અવાહક. ઉષ્માના અવાહક અથવા તો મંદવાહક ઉષ્માના સુવાહકો કોને કહેવાય? કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહકો કહે છે. તો અવાહકો કોને કહેવાય? કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેવા પદાર્થોને ઉષ્માના અવાહક અથવા તો મંદવાહક કહેવામાં આવે છે. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને ઉષ્માના અવાહક અથવા મંદવાહક કહે. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો કે ઉદાહરણ તરીકે લાકડું અને પ્લાસ્ટિક. શું મિત્રો? લાકડું અને પ્લાસ્ટિક. લાકડું અને પ્લાસ્ટિક એવા પદાર્થો છે મિત્રો કે એ સરળતાથી પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દેતા નથી. પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે એટલે કે અવાહકો છે. તો પછી તેઓમાં ઉષ્મા પ્રસરણ કેવી રીતે થતું હશે? તો ચાલો આપણે શોધીએ. એટલે કે પાણી અને જે હવા છે એ ઉષ્માના અવાહક એટલે કે મંદવાહક છે. તો ઉષ્માના મંદવાહક હોવાથી તો એમાંથી ઉષ્માનું પ્રસરણ તો થાય છે, તો એ કેવી રીતે થતું હશે? તો એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો આ બંને વ્યાખ્યા મિત્રો, ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક, બંનેની વ્યાખ્યા અને બંનેના ઉદાહરણો તમારે
ફરજિયાત હોમવર્કની અંદર લખવાના રહેશે. હવે જો આપેલી પ્રવૃત્તિ છે કે 4.8 એના વિશે ચર્ચા કરીએ કે ઉષ્માનું પ્રસરણ હવા અને પાણીમાં કઈ રીતે થતું હોય છે. તો હવે જોઈએ મિત્રો, પ્રવૃત્તિ નંબર 4.8 તમે પણ પાઠ્યપુસ્તકમાં સાથે સાથે જોશો. એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો. શું લો મિત્રો? એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો. તો ફ્લાસ્ક કેવો હોય જોજો મિત્રો. આ છે ચંબુ આકારનો ફ્લાસ્ક. હવે એ ચંબુ આકારના ફ્લાસ્કમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. શું ભરવાનું છે? 2/3 ભાગ સુધી પાણી ભરવાનું છે. ચંબુ આકારના ફ્લાસ્કમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. હવે તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે મીણબત્તી ગોઠવો. હવે તેની નીચે શું ગોઠવવાનું છે? તો કે મીણબત્તી આપણે ગોઠવવાની છે. કડકતી મીણબત્તી. હવે જુઓ મિત્રો આગળ કે બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી તમે રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક હળવેથી પાણીમાં નાખો. શું નાખવાનું છે? પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક તમારે હળવેથી પાણીમાં નાખવાના છે, એટલે કે નાના ટુકડા પોટેશિયમ પરમેંગેનેટ. જેને KMnO4 વડે દર્શાવવામાં આવે છે. આ પોટેશિયમ પરમેંગેનેટને તમારે હળવેથી એટલે કે એના ટુકડાને તમારે એ પાણીની અંદર નાખવાના છે. હવે આગળ જોઈએ કે હવે એ ટુકડા તમે પાણીની અંદર નાખશો એટલે એ ટુકડા છે એ હળવેથી આ પાત્રના તળિયે બેસી જશે. શું થશે મિત્રો? કે ટુકડા પાત્રના તળિયે બેસી જશે. હવે આગળ જોઈએ કે હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને એને ગરમ કરો. હવે તમે એ સ્ફટિકને ગરમ કરવાનું ચાલુ કરો. તો તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કર્યું તેનું ચિત્ર પણ દોરો. તો મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી તરફ પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે અને તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું પાણી નીચે આવે છે. હવે જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે આ જે તળિયાનું પાણી છે એ તળિયાનું પાણી શું થશે? સૌથી પહેલા ગરમ થશે અને એ ગરમ થયેલું પાણી ધીમે ધીમે ક્યાં જશે? તો કે ઉપર જશે. એ ગરમ પાણી કઈ તરફ વહન પામશે? તો કે ઉપર તરફ વહન પામશે. હવે ગરમ થયેલું પાણી ઉપર તરફ વહન પામશે તો આજુબાજુનું જે ઠંડુ પાણી છે એની જગ્યાએ આવશે. સમજો મિત્રો, તળિયાનું ગરમ પાણી છે એ સૌથી પહેલા ગરમ થશે. ગરમ થશે એટલે કે એ ઉપરની તરફ વહન કરવા
નાખે અને ઉપરની તરફ વહન કરવા લાગશે તો એ જગ્યા ખાલી થશે, તો એ જગ્યાએ આજુબાજુનું જે ઠંડુ પાણી છે એ જગ્યાએ વળી પાછું આવશે. વળી પાછું એ ઠંડુ પાણી ધીમે ધીમે ગરમ થશે અને એ ગરમ થયા પછી એ ઉપર તરફ સ્થળાંતર પામશે. વળી પાછું આજુબાજુનું પાણી આ રીતે ગરમ એની જગ્યાએ લેશે. તો આ રીતે સતત પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. તો આગળ જોઈએ કે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે તેની અને તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે. આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે અને પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. તો જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. આપણે કીધું કે મીણબત્તીથી જ્યારે તમે એ પાણીને ગરમ કરો છો ત્યારે તળિયાનું જે પાણી છે એ સૌથી પહેલાં ગરમ થશે એટલે ઉપરની તરફ ગતિ કરવા લાગશે અને એ જગ્યા ખાલી થશે. તો જગ્યા ખાલી થશે ત્યારે શું થશે તો કે આજુબાજુનું જે ઠંડુ પાણી છે એ જગ્યાએ આવી જશે. વળી પાછું એ પાણી ગરમ થશે એટલે ઉપર તરફ જશે અને વળી પાછું એ આજુબાજુનું પાણી ત્યાં આવશે. તો આ રીતે સતત પ્રક્રિયા ચાલુ રહે છે. પણ ક્યાં સુધી કે જ્યાં સુધી આ સંપૂર્ણ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા આમનામ ચાલુ રહેશે. તો ઉષ્માના આ પ્રકરણના પ્રકરણને શું કહેવામાં આવે છે? ઉષ્મા નયન કહેવામાં આવે છે. સમજો મિત્રો, ઉષ્મા નયન કોને કહેવામાં આવે છે? તો કે ઉષ્મા નયન એટલે કે આ પ્રક્રિયા દ્વારા આપણે સમજી લીધું કે ઉષ્મા દ્વારા ઉષ્મા નયન એટલે શું કે ઉષ્મા નયન એટલે પાણીને તમે ગરમ કરો છો તો તળિયાની સપાટીનું પાણી સૌ પ્રથમ ગરમ થાય છે, ત્યાર પછી ગરમ થયા પછી એ ઉપર તરફ વહન થવા લાગે છે. તો ત્યારે ઉપર તરફ વહન કરશે ત્યારે શું થશે કે આજુબાજુનું પાણી છે એની જગ્યાએ આવે છે. વળી પાછું એ પાણી ગરમ થાય છે, વળી તે ઉપર તરફ વહન કરવા લાગે છે, વળી પાછું બીજું આજુબાજુનું પાણી છે એની જગ્યા રહેશે. તો આ પ્રક્રિયા આમનામ સતત ચાલુ રહે છે. પણ ક્યાં સુધી કે જ્યાં સુધી પાત્રનું તમામ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. તો ઉષ્માના આવા પ્રકરણને ઉષ્મા નયન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે? તો કે ધુમાડો કઈ દિશામાં જાય છે? ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરે છે. હવે જે ગરમ પદાર્થ હોય એ ગરમ પદાર્થોની સંપર્કમાં જે રહેલી હવા છે એ ગરમ થતી હોય છે અને ગતિ કરે છે. કઈ બાજુ? તો કે ઉપર બાજુ. બાજુમાં રહેલી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય નીચેની પ્રવૃત્તિ દ્વારા આપણે આ વાતને વધુ સ્પષ્ટપણે સમજીએ. તો આ વાત આપણે જોઈ કે પ્રવાહીની અંદર કઈ રીતે ઉષ્માનું પ્રસરણ થતું હોય છે. તો હવે હવાની અંદર એટલે કે વાયુની અંદર કઈ રીતે ઉષ્માનું વહન થાય છે એના વિશેનો અભ્યાસ આપણે આગળ ભાગ 7 ની અંદર કરીશું. તો અત્યારે બસ આટલું. તો પ્રવૃત્તિ નંબર છે 4.7 અને 4.8, આ બંને પ્રવૃત્તિ તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાની રહેશે. અને ઉષ્માના સુવાહકો કોને કહેવાય, ઉષ્માના અવાહકો કોને કહેવાય, ઉષ્મા નયન કોને કહેવાય, જે ઉષ્મા નયનની પ્રક્રિયા સમજવા માટે મિત્રો તમારે પ્રવૃત્તિ નંબર 4.8 જે આપેલી છે એ આખે આખી લખવાની થશે. અને બે વ્યાખ્યા કઈ કઈ? તો કે ઉષ્મા સુવાહક અને ઉષ્માના અવાહક અને બંનેના ઉદાહરણો અને પ્રવૃત્તિ નંબર 4.8 આ વસ્તુ તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાની રહેશે. અને આગળની ચર્ચા આપણે ભાગ 7 ની અંદર કરીશું. નમસ્કાર.